નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને બુલેટ બ્રેકિંગ સાથે હું છું કશિશ. બુલેટ ગતિએ સમાચારોની શરૂઆત કરીએ. આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3-3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ભારે વરસાદ પડશે રાજ્યભરમાં. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. आज की बात करेंगे तो आज के लिए सूरत के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर, पंचमहल, महिसागर, भरूच और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और डे टू की बात करेंगे तो डे टू के लिए वलसाड, दमन और दादरा नगर हवेली के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और इसके अलावा जितने भी डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए वडोदरा और भरूच के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. ન્યૂઝરૂમથી એસોસિએટ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે. એસોસિએટ એડિટર ધર્મેશ, જણાવશો કે હવામાન વિભાગ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, 3 સિસ્ટમ સક્રિય થઈ છે, કઈ કઈ એ સિસ્ટમ છે અને મિન્ટીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે ક્યાં કેટલો વરસાદ છે? હા, ચોક્કસથી કહી શકાય કે 7મ-8મ જે તહેવારો છે એ દરમિયાન વરસાદની આગાહી છે. સતત 2 દિવસ સુધી તો વરસાદ અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે આગાહી દ્વારા, હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને જેને કહી શકાય દક્ષિણ ગુજરાત ઉપર જે વરસાદની આગાહી છે અને ક્યાંક 1 થી વધુ ઇંચ વરસાદ પણ પડે એવી શક્યતા છે. મહત્વની વાત આપણે આમના માધ્યમથી જોઈએ તો જે આખો જે વિંડીનું જે બતાડી રહ્યું છે એમાં મોટે ભાગે અમદાવાદ છે, ગોધરા છે, વડોદરા છે, બોડેલી છે, રાજપીપળા છે, એટલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ 3 જે કહી શકાય એ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. અને એને કારણે સવારથી જ કેટલીક જગ્યાએ તો વરસાદ ધીમી ધારે શરૂ થયો છે, ક્યાંક ભારે હળવા ઝાપટા પણ શરૂ થયા છે. પણ મહત્વની વાત એ છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ વહેલી સવારથી જેને કહેવાય કે કાળા ડિબાંગ વાદળો છે વરસી રહ્યા છે. ગોધરાની વાત કરીએ તો ધોળકા છે, નડિયાદ છે, વડોદરા છે, બોડેલી છે, રાજપીપળા છે, ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, આ તમામમાં તંત્ર દ્વારા પણ એલર્ટ અપાયું છે અને આગાહી કરો જે કહ્યું છે અને હવામાન વિભાગની આગાહી છે એ અંતર્ગત આ અત્યારે તમામ પ્રકારની સતર્કતા રાખવામાં આવી છે. પરંતુ તહેવારોમાં ખાસ કરીને ક્યાંક મેળા પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે એવા સંજોગોમાં વરસાદનું વિઘ્ન આવે એવી શક્યતા અત્યારે દર્શાવાઈ રહી છે. જી, આભાર ધર્મેશ જોડાવા બદલ. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એક તરફ હવામાન વિભાગની પણ ભારે વરસાદની આગાહી છે, બીજી તરફ અમદાવાદના અનેક વિસ્તારો જેમ કે થલતેજ, બોડકદેવ, ગોતા, સોલામાં વરસાદી માહોલ સવારથી જામ્યો છે. તો પૂર્વ અમદાવાદમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ, ચાણક્યપુરી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદી વાતાવરણ યથાવત છે. હવામાન વિભાગે પણ મધ્ય ગુજરાત માટે વરસાદને લઈને આગાહી કરી છે. 3-3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને મધ્ય ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યા છે. અને આ સાથે જ અમદાવાદ એમાંથી બાકાત નથી. જે વરસાદના પ્રથમ 2 રાઉન્ડમાં થોડુંક વરસાદથી બાકાત રહ્યું હતું, ઓછો વરસાદ પડ્યો હતો, તે અમદાવાદને પણ હવે મેઘરાજા ઘમરોળી રહ્યા છે. પરંતુ સારી એક વાત એ છે કે એટલો ધોધમાર વરસાદ નથી પડતો કે અમદાવાદમાં નદીઓ વહેતી થઈ જાય. હા, ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં થોડોક વરસાદ પડે, અડધો એક કલાક ભારે વરસાદ પડે અને પાણી ભરાઈ જાય. ત્યારે સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે, જાણીએ કેવી પરિસ્થિતિ છે. રીમા, આપ કયા વિસ્તારમાં છો અને શું માહોલ છે વરસાદને લઈને જણાવશો? કશિશ, ખાસ તો જો વાત કરીએ અમદાવાદમાં જે રીતે 2 દિવસથી વરસાદી માહોલ છે ત્યારે આજે પણ વહેલી સવારથી જ સમગ્ર શહેરની અંદર
છૂટો છવાયો વરસાદ છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ તો જો વાત કરીએ તો અત્યારે અમે છીએ અમદાવાદ શહેરના 16 એસજી હાઈવે વિસ્તારમાં કે જ્યાં પણ સવારથી જ વરસાદી માહોલ છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે. ખાસ તો હવામાન વિભાગની પણ આગાહી કરવામાં આવી હતી કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે અને તે જ પ્રમાણે ક્યાંક વાતાવરણ પણ બનતું જોવા મળી રહ્યું છે. અમદાવાદીઓ બે દિવસ પૂર્વે ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા હતા તેમાં પણ છેલ્લા બે દિવસથી અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે જે રીતે શહેરની અંદર સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે, વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ચૂકી છે. રાજ્યભરમાં આ પ્રકારનો વરસાદી માહોલ છે તે હજુ પણ આવનારા 48 કલાક સુધી રહેવાનો છે તે આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ શહેરની જો વાત કરીએ તો જે પ્રકારનો વરસાદી માહોલ છે તે શહેરની અંદર સર્જાયો છે તેને જોતા ક્યાંક એક રાહત પણ કહી શકાય કે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જેથી શહેરમાં હજુ સુધી ક્યાંય પાણી ભરાવાના કે અંડરપાસ બંધ થવાની ઘટનાઓ સામે નથી આવી રહી. પરંતુ જો વધારે ધોધમાર વરસાદ વરસશે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પણ અમદાવાદમાં થાય તો નવાઈ નહીં, પરંતુ અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે છવાયો છે. જી આભારી માં સમગ્ર વિગતો બદલ. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત. પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સદરપુર, કરજોડા, લુણવા સહિતના ગામોમાં વરસાદી માહોલ. મગફળી, કપાસ સહિતના પાકને મળશે જીવનદાન. 15 દિવસ બાદ વરસાદી માહોલ રહેતા પશુપાલકોમાં પણ ખુશી છે. છોટાઉદેપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. ધોધમાર વરસાદના કારણે જનજીવન પર પણ અસર થતી જોવા મળી છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ખાડા પડ્યા છે, પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે.